છેલ્લા 6 માસથી પગાર ન મળતા જિલ્લાની આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોને રેલી યોજી સૂત્રોચ્ચાર સાથે જિલ્લા પંચાયત કચેરીએ પહોંચી જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું. છોટાઉદેપુર જિલ્લાની 1400 જેટલી આશા વર્કર અને 150થી વધુ ફેસિલિટેટર બહેનોને છેલ્લા 6 માસથી તેમને કરેલ કામગીરીનું મહેનતાણું ન મળતા જિલ્લાની આશા વર્કર અને ફેસિલિટેટર બહેનો મોટી સંખ્યામાં જગન્નાથ મહાદેવ મંદિર ખાતે એકઠી થઈ હતી અને ત્યાંથી રેલી સ્વરૂપે નીકળી સૂત્રોચ્ચાર કરતા જિલ્લા પંચાયત કચેરીએ પહોંચી હતી અને જિલ્લા પંચાયત કચેરીના પ્રવેશ દ્વાર ઉપર રોડ ઉપર બેસી પોતાના મહેનતના નાણાં ન મળતા વિરોધ દર્શાવ્યો હતો. આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોએ મહિલા શક્તિ સેના પ્રમુખ ચંદ્રિકા સોલંકીની આગેવાનીમાં જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહને આવેદનપત્ર પાઠવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી સાથે આ મામલે જાણકારી મેળવતા ગ્રાન્ટના અભાવે નાણાંની ચૂકવણીમાં વિલંબ થયો હોવાનું જણાવ્યું હતું. શક્ય બને તેટલી વહેલી તકે આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોને નાણાં ચૂકવી દેવાશે તેવી ખાતરી આપી હતી. હું મહિલા શક્તિ સેના પ્રમુખ ચંદ્રિકા સોલંકી. અત્યારે આપ જે મહિલાઓ જોઈ રહ્યા છો, સાહેબ, છોટાઉદેપુર જિલ્લાની આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનો છે જે ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગમાં સરકાર જેટલી પણ યોજનાઓ આરોગ્યને લગતી બહાર પાડે છે એ તમામ યોજનાઓને ઘરે ઘરે જઈને લાગુ કરવું, તેમજ હજારો લાખો કરોડો લાભાર્થીઓને લાભાન્વિત કરવાનું પાયાનું મહત્ત્વનું કામગીરી કરી રહી છે. પરંતુ ગુજરાત રાજ્ય સરકાર એમની કામગીરીના બદલામાં એમને મામૂલી ઇન્સેન્ટિવ આપી અને વર્ષોથી એમને શોષણ કરવામાં આવી રહ્યું છે, એટલે એ ઓછું પડે છે. એમાં જિલ્લા પંચાયતે આ આશા વર્કર આશા ફેસિલિટેટર બહેનોને 6-6 મહિના સુધી એમની કામગીરીનું જે ઇન્સેન્ટિવ છે એ ઇન્સેન્ટિવ નથી ચૂક્યું. એ લોકોએ ચૂંટણીમાં કામગીરી કરી એનું મહેનતાણું પણ બાકી છે, સાથે જ પોલિયોની કામગીરીનું પણ મહેનતાણું બાકી છે. વૈશ્વિક કોરોના મહામારીની અંદર સાધનો અને સુવિધાઓના અભાવમાં આ મહિલાઓએ ઘરે ઘરે જઈને હજારો લાખો લોકોના જીવ બચાવ્યા છે. ત્યારે એક એક વર્ષ થઈ ગયું, પરંતુ કોરોનાનું ભથ્થું પણ ચૂકવાનું બાકી છે. ત્યારે મેં માન્ય DDO સાહેબની ઉગ્ર રજૂઆત કરવા માટે આવ્યા છે કે આ તમામ બહેનો આર્થિક રીતે નબળી બહેનો છે, ઘર પરિવારની જવાબદારી આ બહેનો પર છે, ત્યારે ખૂબ જ આર્થિક સંક્રમણ મહેસૂસ કરી રહી છે. ત્યારે તમામ મહિલાઓને તાત્કાલિકના ધોરણે દિન 10ની અંદર એમનું જે મહેનતાણું છે તમામ બાકી ચૂકવવામાં આવે. જે ચૂકવવામાં નહીં આવે તો મેં આગામી સમયમાં જિલ્લા પંચાયતનો ઘેરાવો કરી અને જિલ્લા પંચાયત તંત્ર જે સૂઈ રહ્યું છે એ એમને મેં જગડવાનો પૂરો પ્રયત્ન કરીશું. સાથે જ ગુજરાત સરકાર જે અમારું શોષણ કરી રહી છે, ત્યારે 8 માર્ચે વિશ્વ મહિલા દિવસ આવી રહ્યો છે, એ દિવસને અમે શોષણ દિવસ તરીકે મનાવી અને ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અને છોટાઉદેપુર પણ આની અંદર કાળી પટ્ટી ધારણ કરી અને આશા વર્કર આશા ફેસિલિટેટર મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ અને ધરણા પ્રદર્શન કરી ગુજરાત રાજ્ય સરકાર સામે સમાન કામ સમાન વેતન અને બંધારણના અધિકાર માટે. સુંદર આવીલા પ્રાતિજ બાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. NANOC તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે બાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94-281-86-880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99-245-55-451.